છેલ્લા વીસ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે જેનાથી દરેક વર્ગના લોકોની કમર તૂટી ગઈ છે તેમાં પણ ખાસ કરીને ખેડૂતોને પડ્યા પર પાટું સમાન ફટકો પડ્યો છે ડીઝલના ભાવમાં તોતિંગ ભાવ વધારો થવાના કારણે ખેડૂતોને વાવણી પર પણ અસર પડી રહી હોવાનું જોવા મળ્યું છે ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂતો ખેતી કરે તો કેવી રીતે હાલમાં મહામારીના ભરડામાં દરેક વર્ગ સપડાયો છે અને ચોમાસાની મોસમનો પણ પ્રારંભ થયો છે બધાની વચ્ચે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે આજે દિવસે પણ ઈંધણમાં સતત ભાવ વધારો નોંધાયો છે ત્યારે જગતના તાતની મુશ્કેલી પણ વધી ગઈ છે આપને જણાવી દઈએ કે ખેડૂતોને ડીઝલની સૌથી વધુ જરૂરિયાત રહેતી હોય છે અને ડીઝલના ભાવ ઐતિહાસિક સપાટી વટાવી ગયા છે ખેડૂતો મોટે ભાગે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોય છે અને તેમાં પુરવવામાં આવતું ડીઝલ પણ મોંઘું થઈ ગયું છે ત્યારે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો હોવાનું સામે આવ્યું છે મુશ્કેલ તો ઘણી થઈ ગઈ છે અમારે ત્યાં અહીંયા ટ્રેક્ટરને હાલે છે ટ્રેક્ટરમાં અમે ડીઝલ નાખવું પડે બીજી મશીનરી હાલે છે બધા આ મશીનરીમાં બધે મેં ડીઝલ નાખવું જોઈએ અમને એમાં બહુ અમને તકલીફ પડે છે ડીઝલના ભાવ એસી રૂપિયા નેવું રૂપિયા વાંચો બાજુમાં આવે તો અમારે આમ અમારે ચરોવાટો હોય એમાં મશીનમાં અમને ડીઝલ જોઈએ ટ્રેક્ટરમાં ખેડવા સારું ડીઝલ જોઈએ તો અમને મુશ્કેલ તો બહુ ઘણી બહુ મુશ્કેલી છે અમને સરકારે અપીલ કરશે ઘટાડે ટ્રોલ ડીઝલના ભાવ વધે વરસાદના ટાઈમે વાવણીનો પણ ટાઈમ છે અત્યારે તો કપાસ થોડક ના વાવવાના છે બીજા જે વાવવાના પણ ચાલુ છે તો ડીઝલના ભાવ અત્યારની તારીખમાં લગભગ જોવા જઈએ તો પંચોતેરની આજુબાજુ થઈ ગયેલા છે તો બહુ નુકસાન આવે એવું એ કે ખેડૂતોને એક તો એ માર પડી કે શિયાળાના જે ટાઈમની અંદર જે હતું વરસાદના કારણે ઘઉં બધા નમી ગયા અને એમાં ધન ન થયું એમાં પણ નુકસાની આવી અને આ વર્ષ આખું પણ વરસાદ ચાલુ જ છે અને હવે પાછા પણ ડીઝલના ભાવ વધી વધતા જાય છે તો એની પણ એમાં પણ ઘણું આપણે નુકસાન આવે એમ છે ખેડૂતોને તો સરકાર થોડીક જે ખેડૂત છે એને થોડીક રાહત આપે તો એવું મારું સરકાર શ્રીને સૂચન છે કે થોડીક જો રાહત હોય તો ખેડૂતો ઉમથી પણ નથી ઉઘર્યા અને હજી પાછું જે વરસાદ વરસાદનું જે છે શિયાળાનું તો બધું નુકસાન ગયું અને વરસાદનું પાકની અંદર પણ એવું લાગે છે કે ડીઝલના ભાવ અતિ ઉપર ચડી ગયા છે અમારું કાઢું કે દવા નાખવાના મશીન હોય કે અમારા જે થ્રેશર હોય કે ટ્રેક્ટર અમે ખેડતા હોય તો એ બહુ મોંઘું પડે એવું લાગે છે તો સરકારશ્રીને એવી વિનંતી છે કે જો થોડીક એની અંદર રાહત આપે ખેડૂતોને તો સરકારને અમે અમારા તરફથી આભાર માનીએ છીએ તો સરકાર રાહત આપે એવું કંઈ કરી આપે તો વધારે સારું થાય તો આ તાલુકાના માધાપર ગામના ખેડૂતે જણાવ્યું કે શિયાળુ પાકમાં નફો થયો નથી બાદમાં ઉનાળુ પાકની સિઝનમાં લોકડાઉનની અસર થઈ છે અને હવે જ્યારે ચોમાસુ પાકની ખેતીનો પ્રારંભ થયો છે ત્યારે વાવણી કાર્ય શરૂ છે તેવામાં ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે જે અવળી અસર કરે છે અને ખેડૂતોને આર્થિક ફટકો પણ પડે છે જે માછીમારોને બોટ ચલાવવા સસ્તા દરે ડીઝલ મળે છે તેમ ખેડૂતોને પણ સાત બારના ઉતારાના આધારે ડીઝલના ભાવમાં રાહત મળે તેવી માંગ કરવામાં આવી છે હાલમાં ખેડૂતો માટે ડીઝલના ભડકા સાથે ડીઝલની ખરીદી કરવાની પણ એક લાચારી બનતી દેખાય છે પરેશ નિર્માણ ન્યૂઝ કચ્છ